ઋષિ પાચમની પૂજા કરવા માટે આવેલી મહિલાઓ અમીરગર વિશ્વેશ્વર પાસેની નદીમાં ભક્તિનો અનેરી ઝાંખીના દર્શન થયા. હિન્દુ ધર્મમાં ઋષિ પાંચમની પૂજાનું અલગ મહત્વ હોય છે. આ દિવસે મહિલાઓ વહેતા પાણીમાં સ્નાન કરી સપ્ત ઋષિઓની પૂજાવિધિ પૂજા કરી ભૂલથી થયેલ પાપથી મુક્ત થાય છે અને આ દિવસે મહિલાઓ ઉપવાસ કરે છે અને ફક્ત ફળાહારમાં સામો જ લે છે. માટે આ પાંચમને સામા પાંચમ પણ કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો મુજબ ઋષિ પાંચમના દિવસે મહિલાઓ નદી કિનારે સપ્ત ઋષિઓની માટી કે પથ્થર પ્રતિમાઓ સ્થાપી તેની વિધિવત પૂજા કરે છે, જેથી તેઓ દ્વારા કોઈ જાણે અંજાને થયેલ પાપોમાંથી મુક્ત થાય છે. ઋષિ પાંચમના દિવસે નદી કિનારે પૂજા કરવાનું મહત્વ વધારે હોય છે. આથી અમીરગઢ પાસેથી વહેતી બનાસ નદીમાં દર વર્ષે અમદાવાદ મહેસાણાથી પણ મહિલાઓ મોટા પ્રમાણમાં આવે છે અને બનાસ નદીના પવિત્ર જળમાં સ્નાન કરે વિધિવત પૂજા કરે છે. હું મહેસાણા જિલ્લાના બોરિયાઈ ગામથી આવી છું. આજે તમે જાણી શકો આજે સપ્ત સામા પાંચમ છે, જે સપ્ત ઋષિની પૂજા કરવામાં અહીં આવે છે. અને જાણ્યા અજાણ્યા જે મહિલાઓ, એવું માન્યતા છે કે જાણ્યા અજાણ્યા મહિલાઓથી કોઈ પાપ કે એવું કંઈ થયું હોય તો ચાલુ નદીમાં નાહવાથી એ પાપ દૂર થાય છે. અને આ દિવસે, સામા પાંચમના દિવસે, મહિલાઓ અને સ્ત્રીઓ બંને ઉપવાસ કરતી હોય છે. અને આ દિવસે એ લોકો ઉપવાસમાં સામો ખાય છે અને કેળા અને ફળફળાદી પણ ખાઈ શકે છે. આવી તેવી માન્યતા છે કે સ્ત્રીઓ દ્વારા જે બી પાપ કે કંઈ થયું હોય તો આ દિવસે સપ્ત ઋષિની પૂજા દ્વારા એ મિટાવી શકે છે. ઇકબાલગઢ પાસે આવેલ બનાસ નદીના કિનારે પાંડવો દ્વારા સ્થાપિત પૌરાણિક વિશ્વેશ્વર મંદિર આવેલ છે, જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ આવેલ હોવાથી બસો અને નાની ગાડીઓને પાર્કિંગ માટે જગ્યા ઓછી પડી હતી. વિશ્વેશ્વર નદીમાં સ્નાન કરી મહિલાઓએ સપ્ત ઋષિની પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા. સામા પાંચમ એટલે ઋષિ પાંચમ. ઋષિ પાંચમના દિવસે મોટી સંખ્યામાં આખા ગુજરાતમાં હતી મહિલાઓ બનાસકાંઠાની બનાસ નદીમાં સ્નાન કરવા આવેલી છે અને અહીંયા બનાસ નદીના કિનારે સપ્ત ઋષિની પૂજા કરતી હોય છે. મહિલાઓનું કહેવું એવું છે કે અહીંયા સપ્ત ઋષિની પૂજા કરીને ઉપવાસ કરવામાં આવે તો મહિલાઓથી થતા જે થયેલા જાણતા અને અજાણતા જે બી થયેલા હોય પાપ, એ પાપ અહીંયા ધોવામાં આવે છે. અને ઉપવાસના દિવસે જે ખેતીમાં ભગત દ્વારા ખેતી ના કરેલી હોય એવી વસ્તુથી ઉપવાસ ખોલવામાં આવે છે. અશોક રાણાવસિયા, જેડ એસ ટીવી, અમીરગઢ.